नवी रीते दाणादार गाजरनो हलवो बनाववा माटे आपणे 1 किलो जेटला लाल अने झीणा गाजर लीधा छे। तो लाल गाजर लेवाथी ए मीठाશવાળા હોય છે જેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે। આગળ અને પાછળનો ભાગ કાપી લીધો છે અને એની છાલ ઉતારી લીધી છે। હવે આવી રીતે હાથોની મદદથી આપણે એના થોડાક નાના નાના ટુકડા કરી લેશું। બીજી તરફ મેં સ્ટીમર ગરમ કરવા માટે મૂકી દીધું હતું, તો સ્ટીમર આપણું ગરમ થઈ ચૂક્યું છે। તો આની અંદર આપણે ગાજરના ટુકડા નાખી દઈશું, તે જે જાડો ભાગ હોય એ પહેલાં રાખો જેથી એ ફટાફટ સ્ટીમ થઈ જાય। ઝીણા ગાજરને સ્ટીમ થતાં વાર નથી લાગતી, તો આવા જ ગાજરની પસંદગી કરવાની છે જેનાથી ગાજરનો હલવો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે। તો જે જાડો ભાગ છે એ આપણે નીચે રાખ્યો છે ને, પાતળો પાતળો ભાગ છે એ સાઈડમાં આપણે આવી રીતે રાખી દઈશું। અને હવે ઢાંકણ ઢાંકીને આપણે 15-20 મિનિટ સુધી આપણે હાઈ ફ્લેમ ઉપર એને સ્ટીમ થવા માટે મૂકી દઈશું। તો અહીં 15 મિનિટ થઈ ચૂકી છે, આપણે આપણા ગાજરને ચેક કરી લેશું। તો તમે જોઈ શકો છો કે ગાજર સારી રીતે બફાઈ ચૂક્યા છે, પણ આપણે એને ચાકુ નાખીને ચેક કરી લેવાનું છે। તો જે ગાજરનો જાડો ભાગ છે એની અંદર જ આપણે ચાકુ નાખીને ચેક કરવાનું છે, કારણ કે એને જ પાકતા વાર લાગે છે થોડીક। તો તમે જોઈ શકો છો આરામથી ગાજરમાં ચાકુ જઈ રહ્યું છે। તો ગાજર બફાઈ ચૂક્યા છે, જેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને સ્મેશરની મદદથી આપણે એને મેશ કરી લેશું। તો આપણે એકદમ એનો માવો નથી કરવાનો, આવી રીતે એનો દરદરું ટેક્સચર રહે એ રીતે આપણે મેશ કરતા જશું। તો તમે જોઈ શકો છો દાણાદાર આપણે ટેક્સચર પણ મળી રહ્યું છે અને એને આરામથી પણ આપણે એને ભાંગી પણ શકીએ છીએ। તો તમે જોઈ શકો છો સરસ મજાનો આપણો ગાજરનો માવો અધકચરો તૈયાર છે। તમે ટેક્સચર જોઈને જ કહી શકો છો, આપણે આને બિલકુલ પણ ખમણવાની જરૂર નથી પડી, કેટલી ફટાફટ રીત છે ને આ ગાજરના હલવા બનાવવાની। હવે આને આપણે મૂકી દઈશું સાઈડમાં, જે મોટા મોટા પીસ હોય એને આવી રીતે ચમચાની મદદથી ફોડી લેવાના। હવે અહીં આપણે કઢાઈ લીધી છે, જેની અંદર આપણે 1 કપ જેટલી ઘરની મલાઈ વાપરીશું। તો આ મલાઈ છે એ બહુ જૂની નથી લેવાની, વધુમાં વધુ 2-3 દિવસની મલાઈ હોય તો ઇનફ છે। જો મલાઈ તમારા ઘરમાં ન હોય તો તમે અમૂલ ફ્રેશ ક્રીમનો પણ ઉપયોગ કરી શકો છો। તો આ મારી 3 દિવસની મલાઈ છે, જૂની મલાઈ લેશો તો એનામાં વાસ આવી શકે છે, એટલા માટે આપણે અહીં તાજી મલાઈનો જ ઉપયોગ કરી રહ્યા છીએ। અને આનામાં મલાઈ મેરવેલી ન હોવી જોઈએ, એટલે કે જો ઘણા લોકો મલાઈમાં દહીં નાખીને રાખતા હોય તો એ મલાઈનો ઉપયોગ નથી કરવાનો, ખાલી આપણે ફક્ત મલાઈનો જ ઉપયોગ કરવાના છે। હવે આને હાઈ ફ્લેમ ઉપર થોડુંક આપણે પીગળાવી લેશું। તો તમે જોઈ શકો છો મલાઈ આપણી સારી રીતે પીગળી ચૂકી છે। તો આ સમયે આની અંદર આપણે 20 કાજુ અને 20 બદામનો પાવડર બનાવીને રાખ્યો તો એ નાખી દઈશું। તો આ જે પાવડર છે એ માવાનો રૂપ અહીંયા લેશે અને મલાઈ છે એ ઘીનો રૂપ લેશે। તો આપણે અહીં માવા કે ઘીનો ઉપયોગ કર્યા વગર જ આને આપણે બનાવીશું। તો તમે થોડી વાર પછી જોશો ને તો આનું દાણાદાર ટેક્સચર તૈયાર થઈ જશે, માવાનો રૂપ, અને ધીમે ધીમે ઘી છૂટું પડવા માંડશે। તો 5 મિનિટની અંદર જ આ ઘી છૂટું પડવા માંડે છે। અત્યારે ગેસની ફ્લેમ હાઈ છે અને હાઈ ફ્લેમ ઉપર જ આપણે એને કન્ટિન્યુ ચલાવતા રહેવાનો છે, કારણ કે જે કાજુ બદામનો પાવડર આપણે વાપર્યો છે એ તળીએ બેસી જાય એવો છે, ચોંટી જાય એવો છે, જેના કારણે બળવાનો ટેસ્ટ આવી શકે છે, તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો તમે જોઈ શકો છો સાઈડમાંથી ઘી છૂટું પડવા માંડ્યું છે અને આપણો ફ્રેશ કાજુ બદામમાંથી માવો તૈયાર થઈ ચૂક્યો છે। અને આ ઘીમાં જ્યારે કાજુ બદામ સતળાય છે ને તો એનો ફ્લેવર હલવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। તો અહીં હવે આપણે ઘી છૂટું પડી ચૂક્યું છે, તો આ સમયે ગાજર નાખી દઈશું અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ ગાજરને આ ઘી સાથે સાતળવાનું છે, જેથી ગાજરનો પોતાનો સ્વાદ એક ખીલીને આવે। તો આવી રીતે આને પણ આપણે કન્ટિન્યુ ચલાવતા રહીશું, કારણ કે કાજુ બદામનો પાવડર વાપરેલો છે તો એ તળીએ બેસી જાય છે। તો આવી રીતે કન્ટિન્યુ આપણે ચલાવવાનું છે, એને બિલકુલ પણ મૂકવાનું નથી, નહીંતર બળવાનો ટેસ્ટ ગાજરના હલવામાં આવી જશે। તો 5 મિનિટ સુધી આપણે આને સાતળી લીધું છે અને હું તમને આનું ટેક્સચર બતાવીશ કે 5 મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ દાણાદાર, આપણે એમ લાગશે કે આમાં આપણે માવો ઉમેરેલો છે કે મિલ્ક પાવડર ઉમેરેલો છે, કંઈ પણ આપણે ઉમેર્યા વગર આપણે આટલું સરસ ટેક્સચર આનું મળ્યું છે। શાઇન જોઈ શકો છો તમે ગાજરના હલવાની ઘી વગર। હવે આ સમયે આપણે 1 કપ જેટલી ખાંડ નાખીશું, તો આ પહેલાં તમારે તમારા ગાજરની મીઠાશ જોઈ લેવાની કઈ પ્રમાણે છે, એ પ્રમાણે ખાંડનો ઉપયોગ કરવાનો, અને 1/2 ટીસ્પૂન જેટલો એલચીનો પાવડર નાખ્યો છે। હવે ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે ખાંડનું પાણી બળી ન જાય ને ત્યાં સુધી આપણે એને પકવવાનું છે। જેમ જેમ ખાંડના પાણીમાં ગાજરનો હલવો પાકશે તેમ તેમ એનો કલર
ખીલીને આવશે, નીખરીને આવશે. તો જોઈ શકો છો ને સરસ મજાનો કલર આનો આવી રહ્યો છે, એકદમ દાણાદાર ટેક્સચર છે. તો આ ગાજર હલવાને મેં 5-6 મિનિટ સુધી પકવી લીધું છે. તો અત્યારે પરફેક્ટ કન્સિસ્ટન્સી સાથે આપણો ગાજરનો દાણાદાર હલવો તૈયાર છે. તો જોયું ને મિત્રો કેટલી સરળ રીત છે ગાજરના હલવા બનાવવાની. તો ફ્રેન્ડ્સ, આજની અમારી મહેનત તમને કોઈ પણ કારણોસર ગમી હોય તો પ્લીઝ 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 મને સપોર્ટ કરજો. મને સપોર્ટ કરવા માટે તમે મારા વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુમાં આપેલી બેલ બટનને દબાવીને ઓલનું નોટિફિકેશન દબાવવાનું ભૂલતા નહીં, જેથી મારી આવનારી વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. હું ફરી મળીશ હજી એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, ટેક કેર. અને હા, છેલ્લે ગાજરના હલવાને પિસ્તાની કતરણ સાથે ગાર્નિશ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફરી મળશું હજી એક આવી જ નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, ટેક કેર, થેન્ક્સ ફોર વોચિંગ.